નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 12 પ્રકરણ આપણે પૂરું કર્યું હવે 13મું પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળ બરાબર તો આ પ્રકરણની અંદર આપણને કુલ 8 ગુણનો પૂછાય છે કુલ 8 ગુણ એમાં 1 ગુણનો 1 પ્રશ્ન 3 ગુણનો 1 પ્રશ્ન અને 4 ગુણનો 1 પ્રશ્ન એ રીતે ટોટલ 8 ગુણ છે કેટલાક સંકેત છે તે પહેલા જોઈ લઈએ તો કે કુલ પૃષ્ઠફળ હોય તો એને TSA જે અહીંયા આપણે લખ્યું છે જો કુલ પૃષ્ઠફળ એટલે TSA કહેવાય પાર્શ્વ પૃષ્ઠોનો પૃષ્ઠફળ હોય તો LSA કહેવાય જો અને વક્ર પૃષ્ઠફળ હોય તો એને CSA કહેવાય બરાબર વક્ર પૃષ્ઠફળ અહીંયા આવશે બરાબર તો એને CSA કહી શકાય ચાલો હવે આપણે પૃષ્ઠફળના સૂત્રો જોઈએ જે તમે નવમા ધોરણમાં ખૂબ સારી રીતે ભણેલા છે એમાં કોઈ સવાલ જ નથી રહેતો બરાબર છે એ જ સૂત્રો અહીંયા રિપીટ થાય છે બરાબર છે તો પહેલું જોઈશું આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL એટલે 2 પછી કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ ચાલો બીજું લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં L વત્તા B કૌંસ પૂરો ગુણ્યા H એટલે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કૌંસ પૂરો ગુણ્યા ઊંચાઈ આ જે 2 કૌંસમાં L વત્તા B છે એને પાયાની પરિમિતિ કહેવાય અને H એટલે ઊંચાઈ લંબઘનનો લાંબામાં લાંબો વિકર્ણ બરાબર વર્ગમૂળની અંદર જુઓ લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ એટલે કે L નો વર્ગ વત્તા B નો વર્ગ વત્તા H નો વર્ગ ચોથું લઈએ સમઘનનું કુલ પૃષ્ઠફળ સમઘન એટલે જેની દરેક બાજુની ધાર અથવા લંબાઈ સરખી હોય જેને આપણે A લઈએ છીએ બરાબર તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6A નો વર્ગ એની અંદર સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ બરાબર 4A નો વર્ગ અને પેલા જેવું જ સમઘનનો લાંબામાં લાંબો વિકર્ણ બરાબર વર્ગમૂળમાં 3 એ એટલે બાજુની લંબાઈ ચાલો હવે નળાકારની વાત કરીએ તો નળાકારનો જે પાયો આવે એ પાયો કેવો આવે વર્તુળાકાર આવે એટલે નળાકારના પાયાનું પૃષ્ઠફળ બરાબર પાયા સ્ક્વેર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર 2πr ગુણ્યા h 2πr એટલે તમારો જે પાયો છે નળાકારનો એ વર્તુળ હોય એટલે વર્તુળનો પરિઘ એટલે પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે પાયો પ્લસ વક્ર સપાટી જો આ વક્ર સપાટી એટલે 2πr પ્લસ 2 પાયા ઉપર નીચે એટલે 2πr² એટલે 2πr કોમન કાઢી દીધા કૌંસમાં h વત્તા r હવે પોલો નળાકાર હોય તો પોલા નળાકાર માટે શું થાય બહારની ત્રિજ્યા અને અંદરની ત્રિજ્યા અલગ હોય એટલે બહારની કેપિટલ r અંદરની સ્મોલ r તો એને માટે બે છેડા પૈકી એટલે પોલો નળાકાર છે એના બે છેડા હોય એ બે છેડા પૈકી દરેક છેડાનું પૃષ્ઠફળ બરાબર પાય આર નો વર્ગ ઓછા પાય આર નો એટલે અહીંયા કેપિટલ આર લેવાનું મોટી ત્રિજ્યા એટલે અને આ આર એટલે નાની ત્રિજ્યા ચાલો એના બહારના નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે બહારની ત્રિજ્યા છે તે કેપિટલ આર એટલે બહાર માટે 2πrh અને અંદરના નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પૂછે તો કેપિટલ આરની જગ્યાએ સ્મોલ આર એટલે 2πrh ચાલો એનું કુલ પૃષ્ઠફળ તો બંનેનો સરવાળો 2πr કેપિટલ આર એચ વત્તા 2πr સ્મોલ આર એચ 2πh કોમન એટલે કૌંસમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર ચાલો હવે શંકુ માટે વિચારીએ તો કે એની ત્રિજ્યા કેટલી છે તો કે આર ઊંચાઈ h અને તિયર્ક એટલે ત્રાસી ઊંચાઈ તિયર્ક એટલે ત્રાસી ઊંચાઈ જેને L કહીએ તો પહેલું સૂત્ર છે એમાં L નો વર્ગ બરાબર H નો વર્ગ વત્તા R નો વર્ગ અથવા જો આનું વર્ગમૂળ કાઢી નાખ્યું તો L આનું નહીં નીકળે એટલે એને વર્ગમૂળની અંદર H નો વર્ગ વત્તા R નો વર્ગ ચાલો 15મું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ 16મું શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે કુલ એટલે પાયો પ્લસ શંકુ તો પાઈ આર એલ વક્ર સપાટીનું પ્લસ પાયો વર્તુળાકાર એટલે પાઈ આર સ્ક્વેર એમાં પાઈ આર કોમન નીકળી જાય એટલે કૌંસમાં L પ્લસ હવે ગોળા માટે અથવા ગોલક બેમાંથી એક શબ્દ વાપરો ચાલશે ગોલક અથવા ગોળો તો એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે 4 પાઈ આર વર્ગ એને અર્ધો કરી દો એટલે અર્ધ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે 2 પાઈ આર સ્ક્વેર અને અર્ધ ગોલકની કુલ પૃષ્ઠફળ કુલ એટલે એનો પાયો પણ આવે તો પાયો વર્તુળાકાર હોય જુઓ
એટલે 2 pi r square plus pi r square એટલે 3 pi r square. હવે જેવું નળાકાર માટે આપણે પોલો નળાકાર વિચાર્યો તેમ અર્ધ ગોલા માટે પણ પોલો ગોળો વિચારાય એમાં બહારની ત્રિજ્યા કેપિટલ r અને અંદરની ત્રિજ્યા સ્મોલ r એટલે માટે પાછા બહારની સપાટીનું પૃષ્ઠફળ એટલે 4 pi કેપિટલ r નો વર્ગ અને આંતરિક સપાટીનું પૃષ્ઠફળ બરાબર 4 pi r નો વર્ગ. તમે જો આ બધા સૂત્ર છે એ આપણા ટોટલી પૃષ્ઠફળને લગતા સૂત્રો છે, પછી ઘનફળ ભી આવશે આમાં બરાબર. એટલે મેં અત્યારે ફક્ત પૃષ્ઠફળના સૂત્રો તમને લખ્યા છે અને સમજાવ્યા છે. આ સૂત્રો તમે 9મા ધોરણમાં ભણી જ ગયા છો એટલે તમારા માટે રિવિઝન જ છે, છતાં તમે સૂત્ર વ્યવસ્થિત લખવાના અને યાદ રાખવાના બરાબર છે. તો હવે આ પહેલો ભાગ આપણો અહીં પૂરો થઈ. હવે બીજા ભાગની અંદર આપણે પૃષ્ઠફળને લગતા જે ઉદાહરણ છે તે અને સ્વાધ્યાયના દાખલા છે તે ગણીશું. ઓકે, થેન્ક યુ.